બરાબર બરાબર તે હવે તમારે કેવો છે? અમારે તો કાલે રાતથી મંડ્યો છે બરાબર, અને લગભગ 8 ઇંચ જેવો તો હશે જ. 8 ઇંચ તમે બસ પતી ગયું તો હવે તમારે તો કશું ના ઘટે. ક્યાં બાત હે, કઈ ને મૂકી દો હવે. હા કોણ તું? આ શું 8 ઇંચ ને બધું શું આ તો કરો છો? વરસાદ નું પૂછું છું તમારે કેવો છે એમ. એટલો ગંદો થઈ ગયો છે ને. એક ઉખાણું પૂછવાનું છે. એવો કયો વિડીયો છે કે એવું કયું એ ટાઈપનું પિક્ચર છે જે તું મ્યુટ કરીને પણ જોઈ શકે? બોલા કેટલું ઈઝી છે. આજકાલ તો બધા મ્યુટ બી નથી કરતા, બધું એરપોર્ટ ને બધું ભરાઈને જોવે છે. બે હું ટોમ એન્ડ જેરી ની વાત કરું છું, મિસ્ટર બીન ની વાત કરું છું. તારું મગજ જ એવું છે. 71 ના નંબર ના એપિસોડ માં આપનું સ્વાગત છે. 71 માં વેલકમ 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 71 એપિસોડ 71 વેલકમ જોરદાર. બસ આ રીતનું છે બધું. હા એટલે એ પણ બધું મ્યુટ જોવે છે બધા, પણ બરાબર છે મ્યુટ. પણ હું તો ટોમ એન્ડ જેરી ની વાત કરતો. તારું મગજ એવું છે. બહુ સારું, તમારી પાસે કોઈ એક્સપેક્ટ કરે નહીં ટોમ એન્ડ જેરી. આલા ઠીક છે, તને ગુચવાઈ દીધો ને મેં, બહુ થઈ ગયું. બસ તમે ટોમ એન્ડ જેરી ચાલુ કરીને ભાઈ. બસ ઓકે. ટોમ ડિક એન્ડ હેરી. તું બોલે વચ્ચે વાળું ટોમ ડિક એન્ડ હેરી. સારું, હવે પિક્ચર આવેલું તારે લેવો છે? સવાલ સવાલ લેવો છે? આ તો લઈ લે ચાલ. ટોમ એન્ડ જેરી ની વાતો કરે છે બધી. ચાલો લઈ લે સવાલ, લઈ લે જલ્દી લઈ લે. મધુસૂદન ભાઈ નો સવાલ છે. મધુસૂદન ભાઈ નો સવાલ, કેવલ મધુસૂદન મિસ્ત્રી નો સવાલ છે. કેવલ મધુસૂદન મિસ્ત્રી નો સવાલ છે. એ કહે છે કે મારા વાઇફ ને આમ શી ઇઝ એન ઇન્વેસ્ટર. ઇન્વેસ્ટર હા, એટલે કે અલગ અલગ સ્ટાર્ટઅપ માં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઓકે. અને એને હમણાં એક કઈક લગભગ 25-1 લાખ રૂપિયા એક સ્ટાર્ટઅપ માં ઇન્વેસ્ટ કર્યા છે. હા કઉ સ્ટાર્ટઅપ લા. અને કે આઈટી કંપની છે બેસિકલી. ઓકે. અને એપ્લિકેશન્સ બનાવવાનો બિઝનેસ છે એ લોકોનો. ઓકે એપ્લિકેશન. હા એપ્લિકેશન્સ, મોબાઈલ એપ્લિકેશન્સ છે ને. ઓકે. સો એને હમણાં ખબર પડી છે કે એ જે કંપની હતી એક એક ભળતી જ એપ્લિકેશન બનાવતી હતી. ઓકે. અને કે હવે કે એ બધું પકડાયું ને પછી શેરનો ભાવ 1 રૂપિયો થઈ ગયો છે. ઓકે. અને આના 25 લાખ રૂપિયા ધંધે ચડી ગયા છે. હવે કે મારી વાઈફ શું કરે છે કે એને એપ્લિકેશન ડાઉનલોડ કરી છે હવે. ઓકે. અને કે એપ્લિકેશન માં જેટલું કન્ટેન્ટ છે ને આખી આખી રાત સુધી જોવે છે કે મારો 1-1 રૂપિયો વસૂલ કરી કાઢીશ. અને બધા મિત્રો ને ફોરવર્ડ કરે છે કે જુઓ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ડાઉનલોડ કરો, ડાઉનલોડ કરો. કઈ ટાઈપનું? પણ બધું ભળતું છે આમાં. સમજી ગયો. અત્યારે આ પેલું જે ચાલ્યું છે ને, શું રાજકાકાનું? હા એકદમ તાજો એ રિલેટેડ સવાલ કોઈએ કાઢ્યો છે. 100% એકદમ આમ તવામાંથી તાજો કાઢ્યો. હા એટલે રૂપિયા ભરાઈ ગયા છે, બેન પણ ભરાઈ ગયા છે. જુઓ તારે તમે વસૂલ કરો આ રીતે, બીજું શું. હા એક્સપેક્ટેશન શેર કરી દેજો. આને લિંક મને સેન્ડ મને શેર કરું, તમને શેર કરું. વસૂલ કર ને. મારે શું વસૂલ કરું, મારે થોડા પૈસા ભરેલા છે. એ કહે છે કે પણ એના કારણે આખી આ રાત રાત જોવે છે. અને કે મારા કે લોહી ઉકાળા કરે છે કે સ્ટ્રેટ 45 મિનિટ્સ આપણું ચાલવું જોઈએ. કે એવું ના હોય ભાઈ, એમાં તો એ બધા વિડીયો બે આના સમજાયેલા. એવું ના હોય ભાઈ, ઓ દોસ્ત એવું બધું જોઈને તું અહીંયા પ્રેક્ટિકલ ના થતો. કેમ કે ત્યાં તો 3-4 દિવસે આવા 45 મિનિટનું કન્ટેન્ટ નીકળે. એ લોકોને 45 મિનિટ કાઢવા માટે 4.5-5 દિવસ જોઈએ. તારે તમે 45 મિનિટમાં કશું ના કાઢી શકો. અરે એ જીવ જતો આત્મા જ કાઢી શકો ખાલી. આત્મા એટલે કોણ? આત્મા નહીં આત્મા કીધું. આત્મા આત્મા સોરી આત્મા આત્મા કહે છે. ના ના આત્મા એટલે આવું બધું ના. અને આ છે ને જો આખી વાત ક્યાંથી આવી તને ખ્યાલ આવી ગયો ને? ખબર પડી ગઈ. અત્યારે જે બોલું ચાલે છે, બધું ચાલે ને અત્યારે કુંદરુ. હા એનું આ રિલેટેડ કાઢ્યું. કોઈ એના જેવું. પણ હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી, ખબર કેમ? કેમ આપણે પિક્ચર ના જોઈએ ત્યાં સુધી ટિપ્પણી કરવી નહીં. 100% આ જ બધા બોલે છે ને, આપણે જોયું નહીં તો આપણે ટિપ્પણી શું કરવાનું. હું એ જ કહેવા માંગુ છું, પહેલા જોવડાવો પછી આપણે ટિપ્પણી કરવી. બધાએ સાચી વાત નહીં યાર, મારી માટે લિંક માંગતા હતા એટલે તો હું ટિપ્પણી કરી શકું. એટલે તમારે જોવું છે ને, જોઈએ ના ત્યાં સુધી ટિપ્પણી શું કામ કરવાની.
બરાબર છે, તમે કરો તમારે જે કરો, ઇટ્સ ફાઇન. અમે રઈસ પિક્ચર નહીં, રઈસ પિક્ચરમાં શાહરૂખ ખાને એવું કીધેલું, કોઈ ભી ધંધા છોટા નહીં હોતા હે. 100% કરો, ધે આર રાઈટ. બરાબર છે, પણ આવું બધું થોડી, એટલે આવા ધંધા કરવાના છે આપણે, સારા સારા લોકો, આવા ઇન્વેસ્ટર 25-25 લાખ રૂપિયા. અલા એ બરાબર, પણ આજે બધું બનાવે છે આ કોન્ટેન્ટ બધું આડું અવડું. હા, હવે બેઝિકલી આપણે જોવાનું જ નથી. હા, બરાબર છે, બધા એવું માને છે, કોઈ પણ જોવાય જ નહીં, બધા બધી વસ્તુઓ જોવાય નહીં, બરાબર, બધા જાહેરમાં કોઈ કે કશું બી નથી જ જોવાનું ને. હા, પછી 1 લાખ પિક્ચર બનાવે, તમારે જોવાનું જ નથી, તમે કરું છું કેમ, આટલા ચીડાયેલા છે બધા. હા, જોવા જ નથી, તમે જોવાના જ નથી, તો ભાઈ એનો ધંધો કેમ નો ચાલશે, તો ભાઈ ચીડવાનું શું કામ, તમે તો જોવાનું નથી. અને હું તો કેમ આવું કહું છું કે આપણે જોઈએ ના ત્યાં સુધી ટિપ્પણી નહીં કરવી, ટૂંકમાં જોવું તો છે જ એમ, એટલે તોય આપણે ટિપ્પણી નહીં કરવાની, જોયા વગર બોલવાનું નહીં કોઈને પણ માટે. એ પેલું જો, સિમરન વાળો રાજ બધાને ગમ્યો, બહુ બહુ, શિલ્પા વાળો ના ગમ્યો. વાહ, વસૂલ કરો અને તમને બે જણ થી, તમે બે જણ છો ઘરમાં જોનારા, અને કોન્ટેન્ટ આટલું બધું છે, જો બે જણ થી વસૂલ ના થાય તો લિંક અને મોકલી આલજો, મને શેની માટે મોકલે, હું બધાને, તો તું હીરો થઈ જઈશ બધાનો, મારે જોઈને નક્કી નથી કરવાનું, બધા માંગે છે લા લા કોન્ટેન્ટ, લા લા લિંક, લા જોનિયર, લા 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 છોડના, આ તો કઈ બહુ, ચાલ આ બોલીવુડ ની વાત નીકળી છે ને, તો આજે પેલું કે ને શું, બોલીવુડ વાળા આપણી પાસે એક એક સ્ટાર છે. હા, આજે સ્ટાર છે, સ્ટાર. આજે એક એવી ઘટના થવા જઈ રહી છે, પહેલી વાતોમાં પહેલી વાર કે એક સેલિબ્રિટીને સવાલ સૂજ્યો છે, પેલી વાતોમાં બોલો. હા, અને એ સેલિબ્રિટી તો ઓફકોર્સ છાપમ ના લખી શકે, એટલે એને અમને ડીએમ કર્યો કે કાકા, ડીએમ ડિરેક્ટ મેસેજ, કે કાકા ને હર્ષિલ મારે એક સવાલ કરવો છે. એટલે સવાલ તો પબ્લિક ની સામે થાય, ભલે છાપામ ના થાય. એટલે એમણે નક્કી કર્યું છે કે તેઓ અમને વિડીયો કોલ ઉપર સવાલ રૂબરૂ આવીને કહેવાના છે. ખરેખર મજા આવશે. એન્ડ હી ઇઝ નન અધર ધેન સરસ મજાના હેન્ડસમ હંક, સોરી નામ બોલી ગયા તમે, સોરી, માનથી આંખો વાળા વત્સલ શેઠ. સો વત્સલ ને અમે કોલ કરીએ, એનો કયો પ્રશ્ન જે આપણે પૂછી લઈએ. યસ, બરાબર છે, ગુજરાતી છોકરો છે આપણો જ છે એકદમ, બરાબર. અમે બધું લેપટોપ પર બધું કરીએ ને, ત્યાં સુધી થોડીક વાર લાગશે, તો આપણે કટ મારીએ, પહેલા કટ કટ મારીએ છીએ, કટ. ચલો તમને કનેક્ટ કરીને તમારી પાસે અમે એક સોલ્યુશન જોવે છે મને, એટલે એવું કઈ મોટો પ્રોબ્લેમ નથી, પણ આપણે શું છે, તમને ખબર છે હું એક્ટર છું અને મારી વાઈફ ઈશિતા એ પણ એક્ટર છે, તો હવે સડનલી શું થયું, લગ્ન થયા પછી હવે કઈક રોમેન્ટિક પિક્ચર વધારે આવે છે ને, કેરેક્ટર રોમેન્ટિક. આ બહુ અસુજનું છે, લગ્ન પહેલા એટલા આવતા નતા, પણ હવે લગ્ન પછી વધારે આવે છે ને, સામે રિસેપ્શન પર, રિસેપ્શન પર ઉભા હોય ને લગ્ન વખતે, ત્યારે બધી જે સાડીઓ ફરતી હોય ને, ત્યારે જેવું થાય કે યાર આ બધા રસગુલ્લા અહીંયા હતા તો મને ક્યાં દહીં વડું પકડાયું એમ, એવું થઈ જાય. ના, એ વાત સાચી છે, પછી જ આવશે. એવું મારી સાથે નથી થયું, કેમ કે આ ઈશિતા પણ જોવાની, અમારું જોયું નથી એટલે હું તો નસીબ વાળો છું. ના 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 ના, ઈશિતા ભાઈ, ના ના, એ ચૂપ થઈ જા, ઓકે, બોલ બોલ બોલ. તો આ તો છે એવું છે કે હવે, હા હવે હવે આ બધો ઓફર્સ આવે છે, અને આમાં આમાં શું છે કે અમુક એવા કેરેક્ટર છે જેમાં થોડુંક કઈક ઇન્ટેન્સ રોમેન્ટિક સીન્સ પણ છે, અને હવે કન્ફ્યુઝ થયું કે હવે શું કરવું, આઈ મીન મારે બધું બેલેન્સ કરવું પડે ને ભાઈ, તમને તો ખબર છે તમારા લગ્ન થયા છે, આપણા પણ થયા છે, એટલે હવે મારે બધું બેલેન્સ કરવું પડે છે, તો કઈ રીતે કરું, કન્ફ્યુઝ છું. રોમેન્ટિક સીન કેવી રીતે કરવા? હા, એટલે રોમેન્ટિક સીન્સ કરતા તો આવડે છે આપણે, એટલે હું શું કઉ છું કે કઈ રીતે કરવું, એટલે પિક્ચર પિક્ચરો પણ કરવી છે, હે નહીં કરવું, નહીં કરવાનું કેમ? અરે ભાઈ, કે હીઝ એન એક્ટર, હી ધેટ ઇઝ હિઝ ડ્યુટી, લાઈક કામ છે, ધંધો છે, કરવું જ જોઈએ, નવું કરવા મળે,
ઇન્ટેન્સિટી આમ બતાવવાનો ચાન્સ મળતો હોય 70 mm ના પડદા ઉપર તો કેમ ના કરવું જ જોઈએ? તમે નાના પડો યાર, શેની માટે ના પડો છો? હું ટોટલી ઈશિતાની ફેવરમાં છું. એ તો તારે નથી કરવાનું. એવું નથી, હું પણ ભાભી ફેવરમાં છું. પણ ભાભી પણ કાકા કાકા આપણે એક્ટિંગ કરીએ છીએ. હા, આપણે આપણે અટકતો નથી ને. પણ તું અટકતો નથી. આમાં છે ને, હું મેથડ એક્ટર નથી. હવે મેથડ એક્ટર હોય તો આપણે સમજીએ, પણ આપણે તો એક્ટર છે. આઈ મીન સ્પોન્ટેનિયસ. યા ડેફિનેટલી કરવું જ જોઈએ, મને તો એવું લાગે છે. અને બોલ બોલ. નહીં એ બચ્ચલ, જો આમાં જો બેઝિકલી હું બહુ ચોખ્ખી વાત કહું, ઈશિતાને તો તારું બધું જ ખબર હોય ને. 24 કલાક તું જોડે હોય એટલે ફટાફટ જે મેઇન સીન છે ને એ બધા એક દિવસ માં સટાસટ બતાવી દો બધા ઇન્ટેન્સિટી વાળા. એમ એ દિવસે પછી કેવો થાકી જાય, પછી તોય પકડાઈ જશે કે આજે કેમ બધું પરફોર્મન્સ બહાર આપી આવ્યો. હું છે ને કઈક વધારે જ પડતો કન્ફ્યુઝ થઈ ગયો છું. મને થયું કે તમે મારું કન્ફ્યુઝન દૂર કરશો તો તમે વધારે કન્ફ્યુઝ કરો છો મને. ના, હું તો ના જ પાડું છું. આ તારા ફેવરમાં વાત કરે છે, હું તો ના જ પાડું છું કે ના જ કરીશ. હવે ગુજરાતી ફેમિલી નો છોકરો આટલો ચોકલેટી તું દેખાય છે, આટલો હેન્ડસમ દેખાય છે, તો ઘરમાં રહે ને. આપણે ગુજરાતી ના એક્ટર છે, મુંબઈમાં સેટલ છે, એસ્ટેબ્લિશ છે, એવરીવન નોઝ હિમ, હી હેઝ લુક્સ, he has a charm, so definitely તમારે કરવું જ જોઈએ. અને ભાભી ઇન્ડસ્ટ્રી ના છે એટલે સમજશે જ. આઈ એમ શ્યોર. એવું તો સેટ ઉપર ભાભી ને જોડે લઈ જાઓ. આમાં શું થયું છે ખબર? જો બચ્ચા, હું કેમ ના પાડું કહું, જો સાચું કહી દઉં. જે આખી ફિલ્મોગ્રાફી છે ને તારી, સિરિયલ ને ફિલ્મો, એ બધી ગોઠવે ને તોય આડું અવળું જ નીકળે. જો એક હસીના થી તે એક હસીના જોયું, એમાં તે ટાર્ઝન જેવું પરફોર્મ કર્યું હસીના કે સાથ. હા, ટાર્ઝન જેવું પરફોર્મ કર્યું, પછી તું એને હાસિલ કરવા હોસ્ટેલ લઈ ગયો, અને પછી ત્યાં જે તે ઘેરાયા માપી છે. જો હવે નહીં બોલે, હવે નહીં બોલે. જો આમાં શું છે, હવે હું તને આપ કાકા હર્ષિલ, આમાં શું છે કે મેં ઘણા બધા કેરેક્ટર કર્યા છે, જેમ કે જસ્ટ મોબ, ટાર્ઝન ધ વન્ડર કાર, ચોકલેટ બોય, હીરોઝ. પણ જ્યારે મેં નેગેટિવ રોલ કર્યા અને થોડા ઇન્ટેન્સિટી વાળા રોલ કર્યા ને, તો બધાને બહુ ગમ્યું. તો હવે શું છે કે હવે હવે હા જોયું છે ને, કેવું લાગે? મસ્ત લાગે ને? ના, હું તો ના જ પાડીશ દરેક વાર. જનરેશન ટુડે શું કહેવાય, શું કહેવાય, યુ હેવ ટુ બી યુ નો ઇન ટુડેઝ ટાઈમ એન્ડ એક્સેપ્ટ ઇટ. સો દેટ ઇઝ વોટ આઈ એમ સેઇંગ. આ બધું તહીં સમજાય. કેમ નહીં સમજાય? તહીં સમજાય, તહીં જ્યાં કહેવાનું છે તહીં. ભાભીને બેસ્ટ વસ્તુ જેવો સીન ચાલુ થાય ને, બે ફૂલ અથાડી દેવાના, ફૂલ પર ભમરો બેસાડી દેવાનું કે જાડીઓ હલી જાય આમામામ, એવું કઈક બતાડી દેવાનું. તારે નહીં કરવાનું. તમે કાકા આજની પિક્ચરો જોવો ને તમે, ઓલું પેલું નવું આજકાલ નું ઓટીટી આવે છે, એમાં જોવો છો કે નહીં? બધું નક્કી કર્યું જ છે કે તારે કરવું છે તો કર. ના 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 ના, મેં નક્કી નથી કર્યું, મેં નક્કી નથી કર્યું. આ તો શું છે, આપણે સોલ્યુશન જોઈએ છે કે બંને પાર્ટી ખુશ. એક જ સોલ્યુશન છે, નહીં કરવાનું, બસ. ચલો હવે કાકા, તમે આટલું ઇન્સિસ્ટ કરો છો તો કાકા કોઈને નહીં કરવા દે. કાકા કોઈને નહીં કરવા દે. કાકા કોઈને નહીં કરવા દે. મને કોઈ નથી કરવા દે. કાકા સાથે કાકા ને રિસ્પેક્ટ, અને કાકા સાથે વધારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. એટલે કાકા ના પાડી એટલે નહીં નહીં. શું વાત છે? લવ યુ, લવ યુ, લવ યુ કાકા. આવું કઈ કરે તો પકડાઈશ નહીં. બસ લે છેલ્લે હું એ કહી દીધું. હે,
રોલ આપશે ને મને હવે ડર લાગે છે તમને આ કોઈ પિક્ચર માં રોલ આપશે તો તમે શું કરશો? ફૂલ અથડી દઈશ આમ કશું નહીં કરું બીજું. ચલો કાકા તમારું માન રાખ્યું અને હવે ના પાડી દીધું. થેન્ક યુ સો મચ ફોર યોર સજેશન. થેન્ક યુ કાકા. અચ્છા અચ્છા બિફોર આઈ ગો ના કાકા એક બીજો ક્વેશ્ચન છે. આમાં શું છે કે અમે અત્યારના સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ છે ને તો ઘણા બધા ફેન્સ છે ને દે મેસેજ કીપ ઓન. તો હમણાં મને લાસ્ટ વીક છે ને એક છોકરાનો મેસેજ આવ્યો કે મારી વાઈફ છે ને તમારી બહુ મોટી ફેન છે અને અમારા લગ્ન થવાના છે તો મારે એને સરપ્રાઈઝ આપવી છે. તો મેં કીધું બા વેરી નાઇસ વેરી ગુડ, શું સરપ્રાઈઝ આપવી છે? તેને કીધું કે અમારી બેચલર પાર્ટી છે, એમાં બેચલર પાર્ટી તો છોકરાઓની છે અને આ હેન્સ પાર્ટી છે અને હેન્સ પાર્ટીમાં 50 છોકરીઓ છે. તો એ ઈચ્છે છે કે મને એઝ અ હોસ્ટ ઇન્વાઇટ કરે એની વાઈફની પાર્ટીમાં અને એ પણ 11 પછી. તો મને કઈક સમજમાં નહીં આવ્યું. હવે ફેન હતો મેં હાર ના પાડી છે પણ મારી ઈચ્છા ઓછી છે, પણ તો પણ આઈ થોટ કે તમને એકવાર પૂછી લઉં કે આવું કરાય કે ના કરાય. 11 પછી રાતના જોઈએ ને પાર્ટી, દિવસની કઈ પાર્ટી? 50-60 ફિમેલ ભેગી થઈને પાર્ટી કરે છે. ખાલી ફિમેલ એમ? હા હા કરે છે કરે છે. હા 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 હા. એટલે તારે અને પાછું એના 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 હસબન્ડે મને ઇન્વાઇટ કર્યું કે મારે મારી વાઈફને સરપ્રાઈઝ આપવી છે. તો મેં કીધું તમે તમે તો હસો જ ને, તમે તો હસો જ ને? તો કે ના ના ના, તમારા સિવાય ત્યાં બીજું કોઈ નહીં હોય છોકરો. મેં તો કઈ હોસ્ટિંગ કરવા માટે જવું જ જોઈએ એમ. ના ના આ બહુ કન્ફ્યુઝિંગ છે, ના જતો બકા. હા મારે એટલે પણ આ હર્ષિલ શું કામ કહે છે કે ભાઈ જવું જોઈએ? See, like such parties are normal these days. એટલે જવું જોઈએ. He is an entertainer and I have seen him doing hosting. બહુ ગજબના હોસ્ટ છે. આખી વાત સાંભળ્યા પછી એન્ટરટેનમેન્ટ જેવું નથી દેખાતું. આમાં ડ્યુરેશન ને પરફોર્મન્સ ને એવું બધું આવશે. રહ્યા રહેવા દે. ચાલ મારો એકદમ વાલો છોકરો છે. તું ગુજરાતી ફેમિલી ને આટલો ચોકલેટી છે, એકદમ માછરી આંકવાડો એટલે તને બધા બોલાવશે, પણ તું જતો નહીં. મારા લગ્ન છે ને મારી વાઈફ તમારી મોટી ફેન છે ને મારે મારી વાઈફ ને સરપ્રાઈઝ આપવો છે તો એટલે હું તો કન્ફ્યુઝ થઈ ગયો કે કઈ નઈ ને પણ એને હાર્ટ બ્રેક થઈ જશે તો એનું હાર્ટ બ્રેક થઈ જશે તો કોન્ફિડન્સ લેવલ આપણો બૂસ્ટ થઈ જાય, આપણો ચાર્મ તારે ચારે તરફ ફેલાઈ જાય, 50 માંથી બીજા 50 ઓર્ડર્સ મળે હોસ્ટિંગ ના. મેં નથી કરવું, તારે જવું જોઈએ ને તો છેલ્લે હું તને ખબર તારા ફેવર માં થોડુંક તો કહી દઉં છું. જવું જોઈએ ને? મારે નથી જવું, મારે નથી જવું, મારે નથી જવું, મારે નથી જવું. આ તો શું છે કે એક એક વડીલ તરીકે મારે પૂછી લેવું હતું કે ભાઈ હમણાં આપણે ક્રિકેટ રમે છે ને, ક્રિકેટ રમે મને ખબર, બધાને ખબર છે ક્રિકેટ બહુ જોરદાર રમે. તો એક એલગાર્ડ લેતો જજે. ક્યાં ઇવેન્ટ હોસ્ટ કરવા જાય તો સમજો તું મારું અંદર મારી ચિંતા સમજ. ના હું નથી જવાનું. બાકી કઈ બીજું બધું કરવા તો 22-23 ટી શર્ટ પહેરીને જજે. ભલે વાર લાગતી હોય કે 34-35 ટી શર્ટ પહેરીને જતો રહેજે. જવું જ હોય તો, બાકી તો ના જ જતો. એમનો હસબન્ડ રેડિયો નથી સાંભળતો, મારો બી ફેન હોય તો પૂછી લેજો, હું આઈ કેન હોસ્ટ, આઈ ડોન્ટ માઇન્ડ. એ તને અહીંયા અમદાવાદમાં અલગ છે બકા, અહીંયા ખાલી અંતાક્ષરી રમીને છૂટા પડી જાય. તમે બોમ્બે નું મને ખબર નથી અને મને લગભગ મારી ના જ હશે.
તો શું કામ કે? એટલે તોય કહી રાખ્યું તો પછી હવે પૂછવાની જરૂર જ નથી. મસ્ત કામ કર ને તને બધા ફોલો કરે છે, અદભુત તું કામ કરે છે ને એ કર્યા કર. થેન્ક યુ સો મચ કાકા, થેન્ક યુ હર્ષિલ, સોરી આઈ બ્રોકન યોર હાર્ટ, બટ કાકાનું તો માન રાખવું પડશે ને આપણે. યસ ડેફિનેટલી, જો તું શીખ એ માન રાખવા રાખું કઈ માન. થેન્ક યુ, બાય 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 બાય, ટેક કેર, બાય 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 બાય. બધી વસ્તુમાં ના પાડી, પણ ઘરનો છોકરો છે યાર. અરે પણ ઘરનો એટલે ના હોસ્ટિંગ કરવા દીધું 50 છોકરીઓ લેડીઝ ની વચ્ચે, ના પિક્ચર કરવાની ના પાડી દીધી. પેલી બિચારો માની ગયો વત્સલ. પેલી પણ ડાઈ છોકરી છે ઈશિતા. અરે પણ વત્સલ એટલો ડાયો છે, એકદમ ચોકલેટી છોકરો છે, ખોટો હું બિચારાને બગાડે છે. બરાબર છે, એટલે ટૂંકમાં આ રીતે આજે આપણે વાતચીત કરી. કેવું લાગ્યું? મજા આવી ગઈ. પણ મજા આવી, મજા આવી. વત્સલ થેન્ક યુ સો મચ બકા. થેન્ક યુ વત્સલ ફોર વોચિંગ પેલી વાતો, એન્ડ થેન્ક યુ ફોર આસ્કિંગ ધ ક્વેશ્ચન. અને હું તને આપણે બંધ કરીએ પેલા, વત્સલ તું જોતો જ હોઈશ અત્યારે. તો જો અમારે જ્ઞાન સાથે ગમ્મતમાં કેવું હોય, જ્ઞાન જ્ઞાન સાથે સોરી જ્ઞાન સાથે ગમ્મતમાં મારે, એટલે આપણે એ રીતે આપણે પૂરું કરતા હોઈએ છીએ, એટલે અમે પૂરું કરશું કે મેં એવું જોયું છે અત્યારે હર્ષિલિયા, અમાય મેં એવું જોયું છે કે તારી ઉંમરના અમુક જે છોકરાઓ હોય ને, યંગસ્ટર્સ, યંગ, યસ, એ લોકો આજકાલ પરણેલી સ્ત્રીઓમાં વધારે રસ બતાડે છે. એ શું છે? મને તો કોઈ એક્સપિરિયન્સ નથી, પણ સત્ય વાત છે કે એટલે છે અમુક લોકોને છે આવું બધું. એટલે બહુ શું કામ અત્યારે કરતા છે આવું પરણેલી સ્ત્રીમાં? જો હું બધા છોકરાઓને કહી દઉં જે જે લોકો આમાં પડ્યા છે, હા બકા, આ છે ને સરકારી સરકારી વાન જેવું છે. સરકારી વાન પેલી એમ્બેસેડર આવતી હતી ગમે તે, હા હા, હમણાં પેલું સ્કોર્પિયો, સ્કોર્પિયો ગમે તે હોય છે, સરકારી ગાડી જેવું છે. તમે સરકારી ડ્રાઈવરને પૂછી જજો, જે ચલાવતો હોય ભલે 10 વર્ષ ચલાવતો હોય, પણ એ ગાડી એની કોઈ દિવસ ના થાય, એ ગાડી એની ના કહેવાય. સમજી ગયો. સેમ વસ્તુ છે, તમે લોકો ગમે તે કરો એ તમારી નહીં થઈ શકે. પહેલી વસ્તુમાં અગ્રી થવું જોઈએ, ભલે બધી વસ્તુમાં ના જ પાડે છે પણ તોય. સાચી વાત ને? હા બરાબર, કેમ કે આમાં ખેડે એની જમીન એવું ના હોય. ખેડે એની એટલે એવો છે કાયદો. હા પણ ખેડે, એટલે હું સમજાવું છું કે એમાં નહીં, આમાં એવું નથી, એટલે તમે એ બધા ના પાડશો. આમાં બધાનું જીવન બગડે, તમારું એનું હવું જીવન બગડે ને યાર, ફેમિલી બગડે. 100%, 100%. એટલે એક એક વાત. અને બીજું મને એક યાદ આવ્યું, હા, કે જ્ઞાન સાથે ગમ્મતમાં ચોખ્ખું બોલ્યો, ચોખ્ખું. એવી એવી ઘણી બધી લાઈફમાં એવી વસ્તુઓ હોય કે જે નાનપણમાં જે આપણે બિલીવ કરતા હોય, હા, એ વસ્તુ મોટા થઈને એ બિલીફ આપણી તૂટે. હા ખબર છે, કઈ નાના હતા એવું કે પપ્પી કરે એટલે છોકરું થઈ જાય, પણ હા નાનો હતો ત્યારે એવું જ હતું, હા ભાઈ પપ્પી કરવાથી કે બાળક આવી જાય એવું. પછી એ તો મોટા થયા ને ખબર પડી કે આવતું તો લંબા પ્રોસેસ છે. અમારામાં તો કેટલી પપ્પીઓ રહી ગઈ, થઈ ગઈ ને પછી. એ તો મને મને પણ એવું હતું ને, મને એવું હતું પહેલા કે ચશ્માવાળી છોકરીઓ બહુ જ ભણે, હા ક્યુટ લાગે, ચશ્માવાળી છોકરીઓ ભયંકર ભણતી હોય. પછી આ મિયા ખલીફા જોઈ પછી મને એવું હતું કે ઘણા ભ્રમ તૂટી જાય એમ. હા એટલે પણ એ એના સબ્જેક્ટમાં હોશિયાર હશે. હા એ બને, બની શકે, હા એના સબ્જેક્ટમાં હોશિયાર છે. હા એટલે એ વાત આની સાચી યાર, એટલે આવું ભ્રમ તૂટે ના એ તૂટે, ના એ તૂટે. તો આ છે આપણો 71મો એપિસોડ. મજા આવી ગઈ યાર. વત્સલ વન્સ અગેન થેન્ક યુ, થેન્ક યુ સો મચ. મજા આવી ગઈ યાર. ક્વેશ્ચન એન્ડ પેલા બેન જેમને ઇન્વેસ્ટ કર્યા હતા એપ્લિકેશનમાં, લિંક મોકલજો કાકાને. ના ને મોકલજો, કારણ કે એમણે કીધું જોયા વગર નક્કી નહીં કરે. એ તો સાચી જ વાત છે ને, આપણે પિક્ચર ના જોઈએ ત્યાં સુધી ટિપ્પણી કરવી નહીં. હા કાકા અમે ના જ પાડવાના આજે આખા એપિસોડમાં, ના જ પાડી દે. તમે ટિપ્પણી કરવી હોય તો પિક્ચર જુઓ. હા જુઓ, જુઓ યા યો, સી યુ, સી યુ. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો, પેલી વાતો હર્ષ કાકા કરે પેલી વાતો.